હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જુલાઈ 4th વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે રામસર સાઇટ્સ વિશે. હવે આ રામસર સાઇટ્સ અત્યારે રિસેન્ટ ન્યૂઝમાં શા માટે છે કે હમણાં રિસેન્ટલી ભારતે વધુ 5 રામસર સાઇટ્સ અથવા આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વેટલેન્ડ્સને આ લિસ્ટમાં ઉમેરી છે અને હવે આપણા દેશમાં રામસર સાઇટની સંખ્યા 54 થઈ ગઈ છે. પહેલાં 49 હતી, 5 એડ થવાથી હવે 54 થઈ ગઈ છે. સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, આ રામસર સાઇટ્સ એટલે શું કહેવાય એની વાત કરીએ કે એકચ્યુઅલી 1971ની અંદર ઈરાનની અંદર એક રામસર કરીને સિટી છે. એ સિટીની અંદર એક મિટિંગ યોજાઈ હતી અને આ મિટિંગ યુનેસ્કો દ્વારા યોજવામાં આવેલી હતી. અને આ મિટિંગની અંદર જે પણ ડિસિઝન લેવામાં આવ્યા તે ડિસિઝનને નામ આપવામાં આવ્યું રામસર કન્વેન્શન. તો આ રામસર કન્વેન્શન ક્યારે થયા હતા? 1971ની અંદર, રાઈટ? 1971ની અંદર કઈ જગ્યાએ? રામસર સિટી, જે ઈરાનની અંદર આવેલી છે. અને આ મિટિંગ કોને યોજી હતી? યુનેસ્કો દ્વારા યોજવામાં આવેલી હતી. હવે આ મિટિંગની અંદર યુનેસ્કોએ દુનિયાની અંદર જે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ્સ છે તેને પ્રોટેક્ટ કરવા માટે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવ્યા. તો એના માટે કે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ એ કયા હોવા જોઈએ, એની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ કે તેને આપણે પ્રોટેક્ટ કરવા પડે, તો એ દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન યુનેસ્કો દ્વારા બનાવવામાં આવ્યા આ રામસર કન્વેન્શનની અંદર. અને ટોટલ 9 એવા ક્રાઇટેરિયા સેટ કરવામાં આવ્યા છે. હું તમને હમણાં સમજાવું છું કે 9 ક્રાઇટેરિયા કયા કયા છે, કે એ 9માંથી કોઈ પણ એક પણ ક્રાઇટેરિયામાં કોઈ વેટલેન્ડ એ ફિટ થતો હોય તો તેને રામસર સાઇટ બનાવી દેવામાં આવે, મતલબ તે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ છે તેવું માનવામાં આવે, બરાબર? તો ઇન્ડિયામાં અત્યાર સુધી 49 ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ્સ હતા જેને રામસર સાઇટ્સ આપણે ડિક્લેર કરેલા છે અને હવે 5 બીજા એડ કરવામાં આવે છે. હવે ટોટલ 54 થયા છે. તો કયા કયા રામસર સાઇટ્સને આપણે એડ કર્યા છે પહેલાં એ જોઈ લઈએ. કે કારીકીલી પક્ષી અભયારણ્ય જે કઈ જગ્યાએ આવેલું છે તમિલનાડુની અંદર, પલ્લીકરનઈ માર્શ રિઝર્વ ફોરેસ્ટ તે પણ તમિલનાડુની અંદર આવેલું છે, રાઈટ? પીછાપરમ મેંગ્રોવ જે પણ તમિલનાડુની અંદર આવેલું છે. સખ્ય સાગર જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને મિઝોરમમાં પાલા વેટલેન્ડ જે મિઝોરમમાં આવેલું છે. તો ટોટલ 5 વેટલેન્ડ્સ જે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ જાહેર કરવામાં આવેલા છે અને રામસર સાઇટ્સ ડિક્લેર કરવામાં આવેલા છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે હમણાં રિસેન્ટલી આ રામસર સાઇટ બનાવવામાં આવ્યું, તે રામસર સાઇટ કયા રાજ્યમાંથી બિલોંગ કરે છે તેવું સ્ટેટિક ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે, રાઈટ? ઓકે, મેં તમને જે રીતે વાત કરી કે આ રામસર સાઇટ શું છે, તો એક આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ છે. વેટલેન્ડ કોને કહેવાય? કે વેટલેન્ડ એટલે કોઈ પણ એવી જગ્યા છે કે જ્યાં પાણી સ્ટોર થતું હોય, રાઈટ? પાણી સ્ટોર થતું હોય ત્યાં પછી તળાવ હોય, નદી હોય કે મેંગ્રુવ્સ હોય, રાઈટ ને? કે કોઈ પણ એવી જગ્યા છે કે જ્યાં પાણી સ્ટોર થતું હોય તેને વેટલેન્ડ્સ કહેવાય, બરાબર? તો 1971માં યુનેસ્કો દ્વારા આ એક મિટિંગ યોજવામાં આવી હતી અને ત્યાં રામસર કન્વેન્શન પાસ કરવામાં આવેલા હતા. અને એ કન્વેન્શનની અંદર જે પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં આવે છે તે રૂલ્સ રેગ્યુલેશન અગર એ 9 ક્રાઇટેરિયા જ્યાં ડિસાઇડ કરવામાં આવેલા તેમાંથી કોઈ પણ એક પણ ક્રાઇટેરિયામાં કોઈ પણ વેટલેન્ડ ફિટ થતું હોય તો તે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ બની જાય, રામસર સાઇટ બની જાય, બરાબર ને? અગર હું ઇન્ડિયાની વાત કરું કે ઇન્ડિયાની રામસર સાઇટ્સની વાત કરું, તો ઇન્ડિયાની સૌથી પહેલી રામસર સાઇટ છે ને મિત્રો, ચિલિકા લેક ઓડિશાની અંદર આવેલું છે. ચિલિકા લેક, રાઈટ? ચિલિકા તળાવ ઓડિશાની અંદર આવેલું છે. અને ઇન્ડિયાની સૌથી મોટી રામસર સાઇટની હું વાત કરું ને, તો પશ્ચિમ બંગાળમાં આવેલ સુંદરબન એ ભારતની સૌથી મોટી રામસર સાઇટ છે, બરાબર ને? તો સૌથી પહેલી રામસર સાઇટ કઈ છે? ચિલિકા લેક. અને સૌથી મોટી રામસર સાઇટ કઈ છે? સુંદરબન. અગર હું ભારતની વાત કરું ને કે રામસર સાઇટની શરૂઆત 1971માંથી, પણ ભારતે પહેલી વખત આ ટ્રીટીને સાઇન કર્યું 1982ની અંદર, બરાબર ને? 1982ની અંદર રામસર સાઇટ્સની ટ્રીટીને ભારતે પહેલી વખત સાઇન કર્યું, બરાબર? ઓકે, અગર હું કે કયા 9 માપદંડના આધારે રામસર સાઇટ્સ નક્કી કરવામાં આવે છે કે આ
રામસર સાઇટ છે કે નહીં. એ નવ માપદંડની વાત કરું તો માપદંડ એક છે કે જો તેમાં પ્રાકૃતિક અથવા નજીકના કુદરતી વેટલેન્ડ પ્રકારનું પ્રતિનિધિ દુર્લભ અથવા અનન્ય ઉદાહરણ હોય જે યોગ્ય જૈવ ભૌગોલિક પ્રદેશમાં જોવા મળે છે, કે કોઈપણ એવું વેટલેન્ડ, કોઈપણ એવું પાણીને સ્ટોર કરતી જગ્યા કે જે પ્રાકૃતિક હોય, રાઈટ, કે પ્રાકૃતિક હોય તેમજ દુર્લભ હોય, જે દરેક જગ્યાએ ના જોવા મળે, તો તેવા વેટલેન્ડને પ્રોટેક્ટ કરવું પડે. તો તેવા વેટલેન્ડને અહીંયા માપદંડ નંબર વનમાં સમાવવામાં આવ્યા છે. માપદંડ નંબર બેમાં જો તે નિર્બળ, ભયંકર અથવા ગંભીર રીતે જોખમમાં મૂકેલી પ્રજાતિઓ અથવા જોખમમાં મૂકેલા પર્યાવરણીય સમુદાયને સમર્થન આપે. જો કોઈપણ વેટલેન્ડની અંદર કે બહુ એકદમ ખતમ થવા આવેલા છે, રાઈટ, અને ગંભીર રીતે જોખમમાં મૂકેલા છે તેવા પ્રજાતિઓ એ વેટલેન્ડમાં રહેતા હોય છે, તે વેટલેન્ડને પ્રોટેક્ટ કરવા પડે. તો એ માપદંડ નંબર બેમાં તેનો ક્રાઇટેરિયા આપેલો છે. માપદંડ નંબર ત્રણમાં જો તે છોડ અથવા પ્રાણીઓની પ્રજાતિઓની વસ્તીને સમર્થન આપે જે ચોક્કસ જૈવ ભૌગોલિક પ્રદેશની જૈવિક વિવિધતાને જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. એવો કોઈ વેટલેન્ડ કે જે એવા છોડ અને એવા પ્રાણીઓની પ્રજાતિઓને સમર્થન આપે કે જે જૈવિક વિવિધતાને જાળવવા માટે, રાઈટ, જૈવિક વિવિધતા જાળવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તો એવા માપદંડને માપદંડ નંબર ત્રણની અંદર સમાવવામાં આવ્યો છે. માપદંડ નંબર ચારની અંદર કે જો તે છોડ અથવા પ્રાણીની પ્રજાતિઓને તેમના જીવનચક્રના નિર્ણાયક તબક્કે સહાય કરે, કે જો માપદંડ નંબર ત્રણની અંદર છોડ અથવા પ્રાણીઓને સમર્થન આપે, મતલબ તે લોકોને વસ્તીને સહારો આપે, મતલબ એ વેટલેન્ડની અંદર એ છોડ અથવા પ્રાણીઓ રહેતા હોય કે જે જૈવિક વિવિધતા જાળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. માપદંડ નંબર ફોરની અંદર કે જો તે છોડ અથવા પ્રાણીઓની પ્રજાતિઓને તેમના જીવનચક્રના નિર્ણાયક તબક્કે સહાય કરે, તો તેવા વેટલેન્ડને માપદંડ નંબર ફોરની અંદર સ્વીકારવામાં આવેલા છે. માપદંડ નંબર ફાઇવની વાત કરું, જો તે નિયમિતપણે 20,000 અથવા વધુ વોટર બર્ડ્સને સપોર્ટ કરે, જો તે નિયમિતપણે 20,000 અથવા વધુ વોટર બર્ડ્સને સપોર્ટ કરે, તેને માપદંડ નંબર ફાઇવમાં સ્વીકારવામાં આવેલા છે. બરાબર. માપદંડ નંબર છની વાત કરું, જો તે એક પ્રજાતિ અથવા વોટરબર્ડની પેટાજાતિની વસ્તીમાં 1% વ્યક્તિઓને નિયમિતપણે સમર્થન આપે, કે ટોટલ એક પ્રજાતિની વાત કરું કે ફોર એક્ઝામ્પલ 100 લોકો છે પ્રજાતિની અંદર, એના 1% વસ્તીના પણ તે સમર્થન આપે, તો પણ તે ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ બની જાય. માપદંડ નંબર 7, જો તે સ્વદેશી માછલીઓની પેટાજાતિઓ, પ્રજાતિઓ અથવા કુટુંબો, જીવન ઇતિહાસના તબક્કાઓ, પ્રજાતિઓની ક્રિયા પ્રતિક્રિયાઓ અથવા વસ્તીના નોંધપાત્ર પ્રમાણે સમર્થન આપે, કે જે વિટેન લાભો અથવા મૂલ્યના પ્રતિનિધિ છે અને તેથી વૈશ્વિક જૈવિક વિવિધતામાં યોગદાન આપે છે. માપદંડ નંબર 7ની વાત કરું કે જો તે સ્વદેશી માછલીની પેટાજાતિઓ, પ્રજાતિઓ અથવા કુટુંબો, જીવન ઇતિહાસના તબક્કાઓ, પ્રજાતિઓની ક્રિયાપ્રતિક્રિયાઓ અથવા વસ્તીના નોંધપાત્ર પ્રમાણને સમર્થન આપે, રાઈટ, કે તે વિદેશી માછલીઓને સંગ્રહ કરે, તો તેવા વેટલેન્ડને એ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ બની જાય છે, તેને માપદંડ નંબર 7માં આવરી લેવામાં આવ્યા છે. માપદંડ નંબર 8માં જો તે માછલીઓ માટે ખોરાકનો મહત્ત્વનો સ્ત્રોત હોય, તો તેવા વેટલેન્ડને માપદંડ નંબર 8માં સ્વીકારવામાં આવેલા છે. અને માપદંડ નંબર 9ની અંદર જો તે નિયમિતપણે એક પ્રજાતિની વસ્તી અથવા વેટલેન્ડ આશ્રિત બિન એવિયન પ્રાણી પ્રજાતિઓની પેટાજાતિઓના 1% વ્યક્તિઓને સમર્થન આપે, કે તે વેટલેન્ડની અંદર ના રહેતો હોય. મેં આગળ એક માપદંડની વાત કરી કે જો કોઈપણ એક પ્રજાતિના 1% કરતાં વધારે વસ્તીને તે સંગ્રહ કરે, તો પણ તે ઇમ્પોર્ટન્ટ બની જાય. અને આ માપદંડ નંબર 9ની અંદર શું છે કે તે એવી પ્રજાતિ કે જે વેટલેન્ડની અંદર નથી રહેતી, પણ એ વેટલેન્ડની અંદર જે સોર્સ છે એનો ખોરાક છે, બરાબર ને, તો 1% કરતાં વધારે એવી પ્રજાતિઓનો એ ખોરાક બને છે કે જે વેટલેન્ડની અંદર નથી રહેતી, બરાબર ને, તો એવા વેટલેન્ડને અહીંયા પ્રોટેક્ટ કરવું જરૂરી છે, અને તે માપદંડ નંબર 9માં કવર કરવામાં આવ્યા છે. બરાબર. તો આ 9 માપદંડમાંથી કોઈ પણ એક માપદંડમાં પણ કોઈ પણ વેટલેન્ડ ફિટ થશે ને ફ્રેન્ડ્સ, બરાબર ને, તો તેને ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટન્ટ વેટલેન્ડ જાહેર કરી દેવામાં આવે છે, રામસર સાઇટ જાહેર કરી દેવામાં આવે છે. બરાબર. ઓકે. મેં તમે એવી રીતે વાત કરી કે વેટલેન્ડ શું છે, કે વેટલેન્ડ્સ એ એક ઇકોસિસ્ટમ છે જે પાણીથી સંતૃપ્ત હોય છે, કાં તો એ મોસમી અથવા કાયમી ધોરણે, રાઈટ, કે મોસમના કારણે પાણી એમાં ભરેલું હોય અથવા કાયમી ધોરણે એમાં પાણી ભરાયેલું હોય. વેટલેન્ડની અંદર કોણ કોણ આવશે, તો કે મેંગ્રુવ્સ, દલદલ, નદીઓ, સરોવરો, ડેલ્ટા, પૂરના મેદાનો, પૂરગ્રસ્ત જંગલો, ચોખાના ખેતરો, પરવાળાના ખડકો, નીચી ભરતી વખતે 6 મીટરથી વધુ ઊંડા ન હોય તેવા દરિયાઈ વિસ્તારો, તેમજ માનવ નિર્મિત ભીની જમીનો જેમ કે ગંદા પાણીના શુદ્ધિકરણના તળાવો, જળાશયો, રાઈટ, આ બધું જ વેટલેન્ડ્સમાં આવશે, બરાબર ને. અને દુનિયાની અંદર છે ને આવા વેટલેન્ડ્સને પ્રોટેક્ટ કરવા કેમ આટલા જરૂરી છે, કે દુનિયાની અંદર
જે પૃથ્વીની જમીનની જે સપાટી છે એ વેટલેન્ડ્સ કેટલી કેરી કરે છે? 6% ભાગમાં વેટલેન્ડ્સ આવેલા છે. દુનિયાની અંદર જે પૃથ્વીની જે જમીનનો વિસ્તાર છે એમાંથી 6% ભાગમાં વેટલેન્ડ્સ આવેલા છે, અને આ 6% ભાગમાં દુનિયાની 40% પ્રજાતિઓ વસે છે. એટલે આ 40% પ્રજાતિઓને સંરક્ષણ આપવા માટે આ 6% વેટલેન્ડ્સને જાળવવા ખૂબ જ જરૂરી છે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ડ્રાફ્ટ તબીબી ઉપકરણો બિલ. હવે આ બિલ હમણાં રિસેન્ટલી પાર્લામેન્ટમાં મોન્સૂન સિઝન કમ્પ્લીટ થયું, તો એ સિઝન દરમિયાન ઘણા બધા બિલ રજૂ કરવામાં આવ્યા. તો આ બિલ તમારા કરંટ અફેર્સ જુલાઈ 4th વીક અને ઓગસ્ટ 1st વીકના કરંટ અફેર્સમાં ઘણા બધા બિલ જોવા મળશે, કારણ કે મોન્સૂન સિઝન હમણાં જ કમ્પ્લીટ થયું છે. તો કોઈ પણ મોન્સૂન સિઝન, વિન્ટર સિઝન કે સમર સિઝનની અંદર પાર્લામેન્ટની અંદર બધા બિલ પેશ કરવામાં આવે, રાઈટ? તો હવે આ ડ્રાફ્ટ તબીબી ઉપકરણો બિલ શું કહે છે એના વિશે વાત કરીએ. કે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડ્રગ્સ મેડિકલ ડિવાઇસીસ એન્ડ કોસ્મેટિક્સ બિલ 2022, ડ્રગ્સ મેડિકલ ડિવાઇસીસ એન્ડ કોસ્મેટિક બિલ 2022નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જે હાલના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 અને એના અન્ય કેટલાક નિયમોને બદલશે. કે હમણાં રિસેન્ટલી આ આરોગ્ય જે મંત્રાલય છે, આપણું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, એને એક એક્ટ જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 છે એને રિપ્લેસ કરીને એક નવું બિલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, ડ્રગ્સ મેડિકલ ડિવાઇસીસ એન્ડ કોસ્મેટિક બિલ 2022, બરાબર ને? હવે એની અંદર સુધારા કયા કરવામાં આવશે? આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની અંદર કઈ વસ્તુ ચેન્જ કરીને આ બિલ પેશ કરવામાં આવે છે તેની વાત કરીએ. સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ, કે પાર્લામેન્ટમાં જ્યારે કોઈ પણ બિલ પ્રેઝન્ટ કરવામાં આવે ને અને એ બિલ પાર્લામેન્ટની અંદર પાસ થાય પછી તે એક્ટ બને, રાઈટ? તો અહીંયા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ને બદલીને એક બિલ લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે આ બિલ પાસ થશે ને ત્યારે તે એક્ટ બનશે. ઓકે, હવે હું આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની વાત કરું ને, તો એની અંદર ફ્રેન્ડ્સ તમને ખ્યાલ હોય કે જ્યારે કોવિડની વેક્સિન ડેવલપ થઈ હતી ને ત્યારે એના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવતા હતા. મતલબ આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940ની અંદર કે જ્યારે કોઈ ડ્રગ્સ નવું બનાવવામાં આવે, ત્યારે એનું ક્લિનિકલ ટ્રાયલ કરવું પડે. અને ક્લિનિકલ ટ્રાયલ કોના ઉપર કરવામાં આવે? કોઈ પણ વ્યક્તિ ઉપર કરવામાં આવે, કોઈ પણ એક પેશન્ટ ઉપર કરવામાં આવે, વોલેન્ટરીલી કરવામાં આવે, પણ એ ક્લિનિકલ ટ્રાયલ એમની ઉપર કરવામાં આવે. તો આ જે એક્ટ છે ને, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940, એ એક્ટની અંદર કે જ્યારે કોઈ ડ્રગ નવું ડેવલપ કરવામાં આવે અને એના ક્લિનિકલ ટ્રાયલ વખતે કોઈ વ્યક્તિને જો કશું થઈ જાય, કાં તો તે મૃત્યુ પામે અથવા કોઈ પરમેનન્ટ ઇન્જરી થઈ જાય, તો તેના જે વારસદાર છે તેમને કેટલું કમ્પેન્સેશન મળવું જોઈએ એ આ એક્ટની અંદર લખેલું છે. કે ડ્રગ્સના ક્લિનિકલ ટ્રાયલ વખતે જો પેશન્ટને કશું થઈ જાય તો એના વારસદારને શું કેટલું મળવું જોઈએ એ બધી જ વસ્તુ એની અંદર લખેલી છે, રાઈટ? ઓકે, પણ આ એક્ટની અંદર મેડિકલ ડિવાઇસ મતલબ એવા દરેક સાધનો કે જે મેડિસિનની અંદર યુઝ થાય છે, જે લાઈફને સપોર્ટ કરવા માટે યુઝ થાય છે, એ આઈસીયુમાં હોય તેવા સાધનો અથવા જે ડેન્ટિસ્ટ લોકો જે ખુરશી વગેરે વાપરે તેવા સાધનો, તો આ દરેક મેડિકલ ડિવાઇસ જે મેડિસિન સેક્ટરની અંદર યુઝ થાય છે, જ્યારે તે શરૂઆતમાં પહેલી વખત યુઝ કરવામાં આવે ને ત્યારે એનો ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે, એ પણ પેશન્ટની ઉપર જ કરવામાં આવે. તો મેડિકલ ડિવાઇસના ક્લિનિકલ ટ્રાયલ વખતે એમ જો પેશન્ટને કશું થાય તો એમના વારસદારને કેટલું વળતર મળવું જોઈએ એ આ એક્ટની અંદર નહોતું લખવામાં આવેલું. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 અંદર નહોતું લખવામાં આવેલું. તો એના કારણે આ એક મોડિફાઈડ બિલ લોન્ચ કરવામાં આવેલું છે કે જેમાં મેડિકલ ડિવાઇસના ક્લિનિકલ ટ્રાયલ વખતે જે પેશન્ટને કશું થાય તો એના વારસદારને શું મળવું જોઈએ તેના વિશે વાત કરેલી છે. અને જો વારસદારની વસ્તુ ન આપવામાં આવે કોઈ પણ મેન્યુફેક્ચરર દ્વારા તો એને કઈ સજા થવી જોઈએ તે પણ લખવામાં આવેલું છે. તો એક તો આ મોડિફિકેશન કરવામાં આવ્યું છે. બીજી મોડિફિકેશન કયું કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ? કે ઈ ફાર્મસી. ઈ ફાર્મસી, તમને ખબર છે કે ફ્રેન્ડ્સ આ જે એક્ટ છે, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940, એ કેટલો જૂનો છે? 1940ની અંદર જે પાસ થયેલો છે, અને તે વખતે તો ઈ ફાર્મસી હતું પણ નહીં. ઈ ફાર્મસી એટલે જે આપણે દવાઓને ઓનલાઈન ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપરથી જે લઈએ છીએ, રાઈટ, એ વેચીએ છીએ તેની વાત કરું છું. તો આ એક્ટ 1940ની અંદર કે ઈ ફાર્મસીને રેગ્યુલેશન કરવા માટે કોઈ પણ પોઈન્ટ લખેલા હતા નહીં. એટલે ઈ ફાર્મસીમાં જે પણ દવાઓ વેચે કે એને
કયા કઈ દવાઓ પ્રિસ્ક્રિપ્શનના આધારે આપી, કઈ દવાઓ પ્રિસ્ક્રિપ્શન આધારે ન આપી, એ કશી જ વસ્તુ ખબર નથી. એટલે તમે તમે જોશો કે ઈ ફાર્મસીને તમે જ્યારે કોઈ પણ દવા ઓનલાઈન મંગાવશો ને, એ તમારી પાસે પ્રિસ્ક્રિપ્શન નહીં માગે, રાઈટ? અથવા માગશે ને તો પણ બહુ જ ઓછી દવામાં માગશે. જો તમે ઓફલાઈનમાં જાઓ તો તમારે લગભગ 30 થી 40% દવા પ્રિસ્ક્રિપ્શન માગશે, જ્યારે ફાર્મસી ઈ ફાર્મસીની અંદર માંડ 10% દવાની અંદર ઈ ફાર્મ પ્રિસ્ક્રિપ્શન માગશે, રાઈટ? કારણ કે એમ એ લોકોને ખબર જ નથી, એક રેગ્યુલેશન નથી કે ભાઈ કઈ દવાઓ આગળ પ્રિસ્ક્રિપ્શન આપવાનું છે, રાઈટ? તો આ ઈ ફાર્મસીનું રેગ્યુલેશન પણ, એની અંદર કયા કયા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડશે દરેક મેન્યુફેક્ચર કંપનીએ, દરેક લેનારે, દરેક વેચનારે, રાઈટ? આ બધી જ વસ્તુ એ આ બિલની અંદર લખેલી છે. ઓકે, તો આ બે મોડિફિકેશન કરવામાં આવેલા છે, જે હમણાં પ્રેઝન્ટલી પાર્લામેન્ટમાં પેશ કરવામાં આવેલું છે. જ્યારે તે પાસ થશે ત્યારે તે એક્ટ બની જશે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી જશે. જે રીતે મેં તમારી જોડે વાત કરી કે ક્લિનિકલ ટ્રાયલ્સ અને તપાસ માટેની જોગવાઈઓ, કે વારસદારને કેટલું વળતર મળવું જોઈએ મેડિકલ ડિવાઇસની ક્લિનિકલ ટ્રાયલ્સ વખતે, કેટલો દંડ જો ફોર એક્ઝામ્પલ કોઈ મેન્યુફેક્ચરર્સને દંડ ફટકાર હોય કારણ કે તેને લીગલ વારસદારને વળતર નથી આપ્યું, તો કેટલું દંડ મળશે, બરાબર? તેની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે, બરાબર ને? અને આ ઉપરાંત જેવી રીતના અત્યારે ડ્રગ્સના મેડિકલ ટ્રાયલ્સને કંટ્રોલ કરવા માટે, એને રેગ્યુલેટ કરવા માટે એક અત્યારે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ છે, ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ છે. તેવી રીતના મેડિકલ ડિવાઇસીસના ક્લિનિકલ ટ્રાયલને કંટ્રોલ કરવા માટે મેડિકલ ડિવાઇસીસ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ, રાઈટ? કે કઈ વસ્તુનું ક્લિનિકલ ટ્રાયલ કરવું જોઈએ, કઈ વસ્તુનું ન કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ ક્લિનિકલ ટ્રાયલ, એ બધી બધી વસ્તુનું રેગ્યુલેશન આ સંસ્થા કરશે, મેડિકલ ડિવાઇસીસ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ. ઓકે, ભારતના જે આ તબીબી ઉપકરણોની વાત કરું છું કે મેડિકલ ડિવાઇસીસની વાત કરું છું કે જેના માટે આપણે આ બિલ પ્રેઝન્ટ કર્યું છે, એ તબીબી ઉપકરણોની અંદર ભારતે અત્યાર સુધી શું એચિવ કર્યું છે એની વાત કરીએ તો, આ તબીબી ઉપકરણોના જે ઉદ્યોગોનું છે ને, ભારતની અંદર ટોટલ $11 બિલિયન બિઝનેસ છે, જે ભારતીય અર્થતંત્રના સૂર્યોદય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. સનરાઈઝ સેક્ટર છે આ મેડિકલ ડિવાઇસ સેક્ટર, બરાબર ને? તબીબી ઉપકરણ ક્ષેત્ર છેલ્લા 3 વર્ષમાં જો આપણે એનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ દર વર્ષે કેટલું વધે છે, 15%, બરાબર? સતત વૃદ્ધિ કરી રહ્યું છે ત્યારે છેલ્લા 3 વર્ષથી, અને 2025 સુધીમાં આ બજારનું કદ, કે આ જે તબીબી ઉપકરણો જે ઉદ્યોગોનું જે કદ છે, એ એવું એસ્ટિમેટ કરવામાં આવે છે કે બજાર કદ છે એ $50 બિલિયન સુધીનું થઈ જશે. ઓકે, જે અત્યારે કેટલું છે, $11 બિલિયન, બરાબર? કારણ કે દર વર્ષે તે 15% જેટલું ગ્રોથ કરે છે, બરાબર ને? 15% જેટલો તે ગ્રોથ કરે છે. ઓકે, અત્યારે મેડિકલ ડિવાઇસ સેક્ટરની અંદર ભારતે એ ઓટોમેટિક રૂટ ઉપર જે FDI થાય ને, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ ઓટોમેટિક રૂટ ઉપર અને 100% FDI તમે કરી શકો ઓટોમેટિક રૂટની અંદર, તેવી પણ જોગવાઈ કરેલી છે. તો આ પણ એક મહત્ત્વનું સ્ટેપ છે કે જે 15% વૃદ્ધિ થાય છે તેની અંદર, આ પણ એક ખૂબ જ મહત્ત્વનો પરિબળ છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિક રૂટની હેઠળ 100%ની જોગવાઈ આપી છે આ મેડિકલ ડિવાઇસ સેક્ટરની અંદર. તમને ખબર છે ને કે ફ્રેન્ડ્સ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બે રૂટથી થાય છે, એક તો ઓટોમેટિક રૂટ અને ગવર્મેન્ટ અપ્રુવલ રૂટ. કે જ્યારે ફોરેનનો ઇન્વેસ્ટર્સને કોઈ ક્રિટિકલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું તો તેને ગવર્મેન્ટ રૂટથી FDI કરવું પડે, પણ જો એક નોન ક્રિટિકલ સેક્ટર હોય તો તે ડાયરેક્ટ ઓટોમેટિક રૂટથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, બરાબર? તો આ મેડિકલ ડિવાઇસ સેક્ટરની અંદર 100% FDIની મંજૂરી આપેલી છે, બરાબર ને, ઓટોમેટિક રૂટની અંદર. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારતનો ધ્વજ સંહિતા, આપણે નેશનલ ફ્લેગ કોડની હું વાત કરું કે હમણાં રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે કે તાજેતરમાં ભારત સરકારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રધ્વજ હવે રાતભર લહેરાવવામાં આવી શકે છે જો તે ખુલ્લામાં હોય અને જનતાના સભ્ય દ્વારા ફરકાવવામાં આવે, રાઈટ? હવે દેખો ફ્રેન્ડ્સ, નેશનલ ફ્લેગ કોડ 2002ની વાત કરું કે જે ધ્વજ સંહિતા 2002 છે, નેશનલ ફ્લેગ કોડ 2002, એકચ્યુઅલી આ તો 1947માં બનાવવામાં આવેલું છે કે કોઈ પણ રાષ્ટ્રીય ધ્વજને, આપણા રાષ્ટ્રીય ધ્વજને કયા કયા સન્માન મળવા જોઈએ, એ આ નેશનલ ફ્લેગ કોડ 2002ની અંદર લખેલું છે. 1997 આમ તો તે 1947માં બનાવવામાં આવેલા હતા રૂલ્સ રેગ્યુલેશન, પણ તેને 2002માં એકવાર મોડિફાઈડ કરવામાં આવેલા હતા અને હવે 2022માં મોડિફાઈડ કરવામાં આવેલી છે. ટોટલ 2 ચેન્જીસ કરવામાં આવેલા છે આ નેશનલ ફ્લેગ કોડ 2002ની અંદર. કયા કયા ચેન્જીસ કરવામાં આવે છે કે અત્યાર સુધી રાષ્ટ્રીય ધ્વજને ફ્રેન્ડ્સ કે ખાદીની પ્રોડક્ટમાંથી, કોટનમાંથી જ બનાવવામાં આવતા હતા, પણ હવે રાષ્ટ્રીય ધ્વજને
પોલિએસ્ટરમાંથી પણ બનાવવામાં આવશે. બીજી વસ્તુ કે અત્યાર સુધી રાષ્ટ્રીય ધ્વજને માત્ર મશીનથી કે અત્યાર સુધી રાષ્ટ્રીય ધ્વજને માત્ર હાથથી જ બનાવવામાં આવતા હતા, હેન્ડમેડ રાષ્ટ્રીય ધ્વજ જ હતા, હવે તે મશીનથી પણ બનાવવા માટેની પરવાનગી આપી છે. ત્રીજી વસ્તુ કે અત્યાર સુધી રાષ્ટ્રીય ધ્વજને માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે જ લહેરાવવામાં આવતો હતો અને હવે તે 24 કલાક લહેરાવી શકાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો આ 3 સુધારા કરવામાં આવેલા છે નેશનલ ફ્લેગ કોડ 2002ની અંદર, બરાબર ને? તો આ એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સુધારા કેમ કરવામાં આવ્યા છે કે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે આપણે 13 થી 15 ઓગસ્ટ સુધી આપણે શું કરવાના છે, હર ઘર તિરંગા કેમ્પેન સેલિબ્રેટ કરવાના છે. હર ઘર તિરંગા કેમ્પેન સેલિબ્રેટ કરવાના છે. અને આ તિરંગા કેમ્પેનની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટનો એવું ટાર્ગેટ છે કે ટોટલ 20 કરોડ ઘરોની ઉપર તિરંગા લહેરાવવામાં આવે. હવે 20 કરોડ ઘરોની ઉપર તિરંગા લહેરાવવા માટે 20 કરોડ ઝંડા પણ હોવા જોઈએ. તો આટલું ઓછા ટાઈમમાં અને આટલું વધારે પ્રોડક્શન કરવા માટે અહીંયા આ પરવાનગીઓ આપવામાં આવી છે કે રાષ્ટ્રધ્વજને તમે ખાદી અથવા કોટનની જગ્યાએ પોલિએસ્ટરના પણ બનાવી શકો, કારણ કે ખાદી અથવા કોટન આટલું અવેલેબલ બી નથી, બરાબર. અને તમે બીજું કે હેન્ડમેડ રાષ્ટ્રીય ધ્વજ બનાવવાની જગ્યાએ તમે મશીનથી પણ બનાવી શકો, બરાબર ને? અને બીજું કે રાષ્ટ્રીય ધ્વજને 24 કલાક પણ લહેરાવી શકાશે, બરાબર. તો હર ઘર તિરંગા કેમ્પેઇન આપણે કેમ લોન્ચ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ, કે કારણ કે આપણે 15 ઓગસ્ટ 2022ના રોજ આપણી આઝાદીના 75 વર્ષ કમ્પ્લીટ થશે, બરાબર ને? તો આ 75 વર્ષના સેલિબ્રેશનના પાર્ટરૂપે આ હરઘર તિરંગા કેમ્પેઇન આપણે 13 થી 15 ઓગસ્ટ લોન્ચ કરી રહ્યા છે, રાઈટ? તો આ કેમ્પેઇનને પહોંચી વળવા માટે આ નેશનલ ફ્લેગ કોડ 2002ની અંદર સુધારા કરવામાં આવેલા છે, ઓકે? આપણે નેશનલ ફ્લેગ કોડ વિશે શું જાણીએ છીએ, આપણે એની વાત કરીએ કે જ્યાં સુધી ધ્વજના સન્માન અને ગરિમાનું સન્માન કરવામાં આવે ત્યાં સુધી તે તિરંગાના અપ્રતિબંધિત પ્રદર્શનને મંજૂરી આપે છે, કે તમે તિરંગાને ડિસ્પ્લે ક્યાં સુધી કરી શકો, જ્યાં સુધી તેનું સન્માન જળવાઈ રહે ત્યાં સુધી, બરાબર ને? અને ત્યાં સુધી તમારા પર કોઈ પણ પ્રતિબંધ નહીં લગાવે, ઓકે? અને ફ્લેગ કોડે ધ્વજના સાચા પ્રદર્શનને સંચાલિત કરવા પહેલાંથી અસ્તિત્વમાં રહેલા નિયમોને બદલ્યો નથી. જ્યાં નેશનલ ફ્લેગ કોડ 2002ની વાત કરું છું ને, તે ફ્રેન્ડ્સ 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો કે તિરંગાનું સામાન્ય વર્ણન, કે તિરંગાનું વર્ણન અહીંયા આ ફ્લેગ કોડની અંદર કરવામાં આવેલું છે. તેમજ જાહેર અને ખાનગી સંસ્થાઓ એ તિરંગાને કેવી રીતના લહેરાવી શકે તેની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તિરંગાને કેવી રીતના લહેરાવી શકે તેની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે, બરાબર. સરકાર અને સરકારી સંસ્થાઓ દ્વારા ધ્વજ પ્રદર્શિત કરવાના નિયમો તેમાં ઉલ્લેખ કરવામાં આવેલા છે, કે સરકાર અને સરકારી સંસ્થાઓ દ્વારા કેવી રીતે ધ્વજ પ્રદર્શિત કરી શકાય તેના પણ નિયમો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલા છે, બરાબર ને? ઓકે, પછી જે તિરંગાનો ઉપયોગ વેપારી હેતુ માટે કરી શકાતો નથી, વેપારી હેતુ માટે તિરંગાનો ઉપયોગ કરી શકાતો નથી, આપણે કોઈ પણ બિઝનેસના પ્રમોશન માટે તિરંગાનો ઉપયોગ ના કરી શકીએ, તો એની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે, બરાબર. પછી વધુમાં ધ્વજનો ઉપયોગ એ ફેસ્ટૂન તરીકે અથવા કોઈપણ પ્રકારના શણગારના હેતુ માટે ધ્વજનો ઉપયોગ થવો જોઈએ નહીં, તેની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. અને અધિકૃત પ્રદર્શન માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા નિર્ધારિત વિશિષ્ટતાઓને અનુરૂપ હોય તેવા અને તેમની નિશાની ધરાવતા ફ્લેગનો જ ઉપયોગ કરી શકાય, કે જે આપણે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવેલું છે કે નેશનલ ફ્લેગ આવો હોવો જોઈએ આપણો, તેવો જ નેશનલ ફ્લેગ આપણે લહેરાવી શકીએ. બીજા કોઈપણ ટાઈપનો નેશનલ ફ્લેગ એમાં કોઈપણ મોડિફિકેશન કરીને આપણે એને લહેરાવી શકાય નહીં, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, સ્વદેશ દર્શન યોજના. હવે સ્વદેશ દર્શન યોજનાનો આ સેકન્ડ ફેઝ લોન્ચ કરવામાં આવેલો છે, સ્વદેશ દર્શન યોજના 2.0. તાજેતરમાં પ્રવાસન મંત્રાલય તેની સ્વદેશ દર્શન યોજનાને સ્વદેશ દર્શન 2.0 તરીકે સુધારી છે, જેનો ઉદ્દેશ્ય એ સ્થળો ઉપર ટકાઉ અને જવાબદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેનો છે. કે અહીંયા જો સ્વદેશ દર્શન મતલબ જે ટુરિઝમ વિસ્તાર છે ને, તેને ડેવલપ કરવાનો ઉદ્દેશ્ય છે આ યોજનાનો, સ્વદેશ દર્શન યોજના, જેનો આ સેકન્ડ ફેઝ છે, સ્વદેશ દર્શન યોજના 2.0, બરાબર ને? તો એકચ્યુઅલી સ્વદેશ દર્શન યોજના શું છે એની વિશે વાત કરું, તે 2014-15ની અંદર થીમ આધારિત પ્રવાસી સર્કિટના સંકલિત વિકાસ માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. કે ફોર એક્ઝામ્પલ અહીંયા બૌદ્ધ સર્કિટ છે, ફોર એક્ઝામ્પલ તો બૌદ્ધ ભગવાનના જે પણ જગ્યાએ સારા સારા મંદિરો છે, જે ફેમસ મંદિરો છે, એ દરેક મંદિરો જે જે પણ સ્થળે આવેલા છે એ દરેક સ્થળનું અહીંયા ડેવલપમેન્ટ કરવામાં આવે, જેથી કરીને ટુરિઝમ પણ ત્યાં વધે અને ટુરિઝમ વધશે તો ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમનો બિઝનેસ પણ વધશે. તો સ્વદેશ દર્શન યોજનાનો મુખ્ય હેતુ કે થીમ આધારિત પ્રવાસી સર્કિટને ડેવલપ કરવામાં આવે. 2014-15માં પહેલો ફેઝ લોન્ચ કરવામાં આવેલો હતો, અત્યારે બીજો ફેઝ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આપણે સ્વદેશ દર્શન યોજનાની અંદર કઈ કઈ સર્કિટનું ડેવલપમેન્ટ કર્યું છે,
तो बौद्ध सर्किट, कोस्टल सर्किट, डेजर्ट सर्किट, બરાબર ને? મતલબ કોસ્ટલ સર્કિટ મતલબ જે કોસ્ટલ વિસ્તાર છે એ દરેક એરિયાનું આપણે ડેવલપમેન્ટ કર્યું છે, ત્યાંને ટુરિઝમ, ત્યાં એ જગ્યાએ ટુરિઝમ વધે તેના માટે દરેક સ્ટેપ લીધા છે, બરાબર? પછી ડેઝર્ટ સર્કિટ જ્યાં રણ પ્રદેશો છે તેવા વિસ્તારનું ડેવલપ કરીને ત્યાં ટુરિઝમ વધારવાનો પ્રયત્ન કર્યો છે. ઇકો સર્કિટ, બરાબર, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વિસ્તારોને ડેવલપ કરવાનો પ્રયત્ન કર્યો છે. હેરિટેજ સર્કિટ, નોર્થ ઇસ્ટ સર્કિટ, હિમાલયન સર્કિટ, સૂફી સર્કિટ, ક્રિષ્ણાયા સર્કિટ, રામનૈયા સર્કિટ, રાઈટ, સ્પિરિચ્યુઅલ સર્કિટ, તીર્થકર સર્કિટ, વાઇલ્ડ લાઈફ એક્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ સર્કિટ એન્ડ ટ્રાઇબલ સર્કિટ. આ અત્યાર સુધી આટલી સર્કિટની અંદર, આટલી થીમ આધારિત સર્કિટની અંદર, સ્વદેશ દર્શન 2.0ની અંદર આટલી સર્કિટ ડેવલપ કરવામાં આવી છે, રાઈટ? અને હવે 2.0 લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? આમાં 100% ફંડ, આ ડેવલપમેન્ટ માટે 100% ફંડ કોના દ્વારા પૂરું કરવામાં આવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, બરાબર ને? અને કે સ્વદેશ દર્શન અને પ્રસાદ, એક પ્રસાદ કરીને પણ યોજના છે, તીર્થધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ. પ્રસાદનું અગર હું ફૂલ ફોર્મની વાત કરું ને તો તીર્થધામ કાયાકલ્પ અને આધ્યાત્મિક હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ, આ પ્રસાદ અને સ્વદેશ દર્શન આ બંને યોજનાઓ હેઠળ પ્રવાસન મંત્રાલય એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રવાસન માળખાના વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. તો પ્રવાસન મંત્રાલય એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રવાસના વિકાસ માટે એ જે ડેવલપમેન્ટ કરવું પડે પર્ટિક્યુલર ટુરિઝમ વિસ્તારનું, એ એના માટે નાણાકીય સહાય કયા યોજનાઓના હેઠળ પૂરી પાડે છે? સ્વદેશ દર્શન અને પ્રસાદ, બરાબર ને? આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો આ યોજનાનો ઉદ્દેશ્ય છે ફ્રેન્ડ્સ કે પ્રવાસનને આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જનના મુખ્ય એન્જિન તરીકે સ્થાન આપવું, આયોજિત અને પ્રાથમિકતા મુજબ પ્રવાસી સંભવિતતા ધરાવતા સર્કિટનો વિકાસ કરવો, ઓળખાયેલા પ્રદેશોમાં આજીવિકા પેદા કરવા માટે દેશના સાંસ્કૃતિક અને વારસાના મૂલ્યને પ્રોત્સાહન આપવું, સર્કિટ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને ટકાઉ રીતે પ્રવાસીઓના આકર્ષણને વધારવું, સમુદાય આધારિત વિકાસ અને ગરીબ તરફી પ્રવાસન અભિગમને અનુસરવું, આવકના સ્ત્રોતો, સુધારેલા જીવનધોરણ અને વિસ્તારના સર્વાંગી વિકાસના સંદર્ભમાં સ્થાનિક સમુદાયોમાં તેમના માટે પ્રવાસનના મહત્ત્વ વિશે જાગૃતિ ઊભી કરવી, થીમ આધારિત સર્કિટના વિકાસ દ્વારા સમગ્ર દેશમાં ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવું, રાષ્ટ્રીય સંસ્કૃતિ અને દેશના દરેક ક્ષેત્રના લાક્ષણિક મજબૂત બિંદુઓના સંદર્ભમાં સંભવિત અને ફાયદાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો, અને મુલાકાતીઓના અનુભવ સંતોષને વધારવા માટે પ્રવાસી સુવિધા સેવાઓનો વિકાસ કરવો. આ દરેક એ સ્વદેશ દર્શન સ્કીમનો એ ઉદ્દેશ્ય છે, બરાબર? જે 2014-15 પહેલી વખત લોન્ચ કરવામાં આવી રહી હતી, અત્યારે એનો સેકન્ડ ફેઝ લોન્ચ કરવામાં આવી રહ્યો છે, બરાબર? એમાં જે મુખ્યત્વે સર્કિટની વાત કરું છું ને, જો થીમ્સની વાત કરું છું તો કઈ કઈ થીમ્સ આધારિત અહીંયા સર્કિટ ડેવલપ કરવામાં આવે છે? તો સંસ્કૃતિ અને વારસો, સાહસિક પ્રવાસન, ઇકો ટુરિઝમ, સુખાકારી પ્રવાસન, પછી માઇસ પ્રવાસન. માઇસ પ્રવાસન એ નવી કેટેગરી છે. માઇસ પ્રવાસનમાં મતલબ જે જગ્યાએ માઇસનું ફૂલ ફોર્મ તમને કહું ને તો મીટિંગ્સ, પછી કોન્ફરન્સ, ઇવેન્ટ્સ, ઇનોગ્રેશન્સ, મતલબ જે જગ્યાએ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જે મીટિંગ્સ થતી હોય છે ને ફ્રેન્ડ્સ, એ ફોર એક્ઝામ્પલ G20ની મીટિંગ્સ, અત્યારે G20ની એક ઓફિસ છે દિલ્હીની અંદર, ત્યાં થાય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ બ્રિક્સની મીટિંગ્સ પણ મુંબઈમાં થાય છે, રાઈટ? ઘણી મોટી મોટી મીટિંગ્સ કઈ જગ્યાએ થાય છે? દિલ્હીમાં જ થાય છે. પણ જો આ મોટી મોટી મીટિંગ્સ, આંતરરાષ્ટ્રીય લેવલની મીટિંગ્સ કે જ્યાં આંતરરાષ્ટ્રીય લેવલના ઘણા મોટા મોટા લોકો આવવાના હોય, એ જો એ આપણા એવા વિસ્તારમાં કરવામાં આવે કે જે બેકવર્ડ વિસ્તાર છે અને જેને ડેવલપ કરીને, એ વિસ્તારને ડેવલપ કરીને તે જગ્યાએ એવી કોન્ફરન્સ કરવા માટે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે જેથી કરીને એ વિસ્તાર પણ ઇન્ટરનેશનલ લેવલની ઓળખમાં આવે, રાઈટ? તો આ માઇસ પ્રવાસન પણ ક્રિએટ કરવામાં આવે છે, બરાબર ને? પછી ગ્રામીણ પ્રવાસન, બીચ પર્યટન, જહાજ મહાસાગર અને અંતર્દેશીય પ્રવાસન, આ દરેક અલગ અલગ થીમના પ્રવાસનને આ સ્કીમની હેઠળ પ્રમોટ કરવામાં આવે છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ટાઈ સ્કીમ. ટાઈસ એનું ફૂલ ફોર્મ છે ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધ એક્સપોર્ટ સ્કીમ. ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધ એક્સપોર્ટ સ્કીમ, ટાઈ સ્કીમ, બરાબર ને? તો આ સ્કીમની હેઠળ કેન્દ્રીય સરકાર દ્વારા રાજ્ય સરકારને એક્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે એક્સપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની વાત કરીએ. જો કોઈપણ રાજ્ય સરકારને એ એક્સપોર્ટ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે બોર્ડર હાટ, લેન્ડ કસ્ટમ સ્ટેશન, ગુણવત્તા પરીક્ષણ અને સર્ટિફિકેશન લેબ,
કોલ્ડ ચેઇન, વેપાર પ્રમોશન કેન્દ્રો, નિકાસ, વેરહાઉસિંગ અને પેકેજિંગ, સીઝ બનાવવા હોય, બંદરોને ડેવલપ કરવું હોય, એરપોર્ટ બનાવવું હોય, તો આ એક્સપોર્ટને મદદ કરે તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા હોય રાજ્ય સરકારને, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાઇનાન્શિયલ સપોર્ટ એ આ સ્કીમની હેઠળ પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર, હવે કેટલી મદદ કરવામાં આવે છે, કેટલો ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવે છે એની વાત કરું તો મિત્રો, કે ફોર એક્ઝામ્પલ, કોઈ એક મારે કોઈ એક પોર્ટ બનાવવું છે, કોઈ એક બંદર બનાવવું છે, અથવા કોઈ એક એરપોર્ટ બનાવવું છે. હવે આ એરપોર્ટ બનાવવા માટે કોઈ પણ એક સંસ્થાની અંદર જોડાયેલી નહીં હોય, ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને જોઈન્ટ વેન્ચર ક્રિએટ કરીને થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને આ એરપોર્ટને બનાવશે અથવા ડેવલપ કરશે, રાઈટ. હવે એની અંદર કોઈ પણ એક જેનો સૌથી વધારે સ્ટેક હોય તે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હોય, કે સૌથી લીડ કરે, આખા પ્રોજેક્ટને લીડ કરે, બરાબર, કે એરપોર્ટના ડેવલપમેન્ટ માટે અથવા એરપોર્ટ નવું બનાવવાનું હોય તેમાં ત્રણથી ચાર પાર્ટનરશિપ થઈ હોય, ત્રણથી ચાર પાર્ટનર્સે પાર્ટનરશિપ કરી હોય, એમાં સૌથી વધારે સ્ટેક ધરાવતો હોય તે વ્યક્તિ, તે ઓર્ગેનાઇઝેશન એ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી કહેવાય, જે આખા પ્રોજેક્ટને કેરી આઉટ કરશે, લીડ કરશે. તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીએ જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે, એટલા એ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીના ઇન્વેસ્ટમેન્ટના 50% મેક્સિમમ 50% સુધી એ ફાઇનાન્શિયલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરશે કેન્દ્રીય સરકાર. દેખો, આખો પ્રોજેક્ટ ફોર એક્ઝામ્પલ 10 કરોડનો પ્રોજેક્ટ છે, અને એમાંથી હું કહું કે ફોર એક્ઝામ્પલ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી કે જેનો સૌથી વધારે સ્ટેક છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે 5 કરોડ રૂપિયા, તો 5 કરોડના 50% 2.5 કરોડ રૂપિયા એ ગવર્મેન્ટ દ્વારા સહાય કરવામાં આવશે આ ટાઈ સ્કીમની હેઠળમાં. ખર પડી ફ્રેન્ડ્સ? બરાબર, તો એક્સપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અહીંયા ફાઇનાન્શિયલ સપોર્ટ કેન્દ્રીય સરકાર દ્વારા રાજ્ય સરકારને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે તેની વાત કરીએ, તો અત્યારે આ ટાઈ સ્કીમની હેઠળ કેન્દ્રીય સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોને ટોટલ 206 કરોડ રૂપિયા જારી કરવામાં આવેલા છે. અત્યાર સુધી આ ટાઈ સ્કીમની હેઠળ 2019-20થી માંડીને 2022-23 સુધીમાં 27 નિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, અત્યાર સુધી આ પ્રોજેક્ટની હેઠળ આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવામાં આવેલા છે, આટલા એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, 27 એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવામાં આવેલો છે. બરાબર, અને આ સ્કીમ વિશે હું વાત કરું તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 2017માં આ ટાઈ સ્કીમ શરૂ કરેલી હતી, રાઈટ. અને આ ટાઈ સ્કીમની પહેલાં પણ એક સ્કીમ હતી, 2015માં તેને બનાવવામાં આવી હતી, નિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન પ્રવૃત્તિઓ અસાઇડ, અને એનું નામ ચેન્જ કરીને અહીંયા ટાઈસ કરેલું હતું 2017ની અંદર. તો અત્યાર સુધી 27 પ્રોજેક્ટને અહીંયા સહાય કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા. બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDI વિશે. તો તાજેતરમાં એ સમાચારમાં શા માટે છે કે ભારતે નાણાકીય વર્ષ 2021-22માં 84,000 બિલિયન, અપ્રોક્સિમેટલી 85,000 બિલિયન ડોલરનો સૌથી વધુ વાર્ષિક ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇનફ્લો મેળવ્યો હતો. આ કોના દ્વારા આ રિપોર્ટ બનાવવામાં આવેલો છે? યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, UNCTAD, યુએન લેવલની સંસ્થા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે કે ઇન્ડિયાની અંદર 2021-22માં કેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થયું 85,000 મિલિયન ડોલરની આસપાસ, જે અત્યાર સુધીનું સૌથી વધારે FDI છે, રાઈટ. 2019-20ની અંદર ઇન્ડિયામાં કેટલું FDI થયેલું હતું? 74,300 મિલિયન ડોલરની આસપાસ થયેલું હતું. નાણાકીય વર્ષ 2020-21માં કેટલું થયેલું હતું? 81,900 મિલિયન ડોલરની આસપાસ થયું હતું, જે અત્યારે 84,800 મિલિયન ડોલરની આસપાસ છે, મતલબ ઓલમોસ્ટ 85,000 મિલિયન ડોલરની આસપાસ FDI થયું છે, જે અત્યાર સુધી સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં થયેલું છે. આવું કોણ કહે છે? યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, UNCTAD, બરાબર ને. જે જો ટોપની 20 યજમાન અર્થવ્યવસ્થાઓ છે કે જ્યાં સૌથી વધારે FDI થયું છે તેમાં ભારત 7મા ક્રમે છે. તેમાં ભારત કયા ક્રમે છે? 7મા ક્રમે છે. બરાબર ને? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે ખબર છે ને ફ્રેન્ડ્સ, કે કોઈપણ ફોરેન ઇન્વેસ્ટર દ્વારા ઇન્ડિયાની અંદર કાં તો કોઈ નવી કંપની બનાવવામાં આવે, કાં તો પછી કોઈ બીજી કંપની કે જે ઇન્ડિયાની અંદર ઓલરેડી ચાલી રહી છે તેની સાથે મર્જિંગ કરવામાં આવે, પાર્ટનરશિપ કરવામાં આવે, અથવા જોઈન્ટ વેન્ચર ક્રિએટ કરવામાં આવે. બધા ઘણી બધી કંપનીઓ સાથે મળીને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીને એક નવી કંપની બનાવે, તો મતલબ એક સ્ટેબલ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે જેમાં ફોરેન ઇન્વેસ્ટર પોતાનું રેગ્યુલેશન પણ કરે, તો તેને કહેવાય FDI. એની સામે એક બીજું પણ ઇન્વેસ્ટમેન્ટ મોડલ હોય છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, FPI.
એપીની અંદર શું હોય ફ્રેન્ડ્સ કે જસ્ટ ફોરેન ઇન્વેસ્ટર્સ અને એક ઇન્ડિયાની કંપનીના શેર્સની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરે, રાઈટ? હવે મને એવું કહો ફ્રેન્ડ્સ કે કોઈ પણ દેશની અંદર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ વધારે થાય તો સારું કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે થાય તો સારું? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ઇકોનોમી પર ડિપેન્ડ કરે છે. જો તમારી ઇકોનોમી સારી હશે, બરાબર, સારી કન્ડિશનમાં હશે તો લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. જેવું ઇકોનોમી ડાઉન થવાનું શરૂ થશે તો લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી લે. પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં આટલું જલ્દી કોઈ પણ વ્યક્તિ પોતાની કંપની બંધ ન કરી શકે, આટલું જલ્દી કોઈ પણ વ્યક્તિ પોતાનું જોઈન્ટ વેન્ચર બંધ ન કરી શકે, રાઈટ? તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ સ્ટેબલ હોય છે, લોંગ ટર્મ હોય છે. એટલે જેટલું પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધારે તેટલું કન્ટ્રી માટે સારું, બરાબર? ઓકે, હું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરું કે ભારતમાં એ કયા દેશમાંથી સૌથી વધારે એફડીઆઈ આવે છે. તો સૌથી વધારે એફડીઆઈ ભારતમાં સિંગાપુર, સિંગાપુરના ઇન્વેસ્ટર સૌથી વધારે ભારતમાં ઇન્વેસ્ટ કરે છે. યુએસએ 18%ની આસપાસ, જેટલો પણ એફડીઆઈ આવે છે એનો 18%ની આસપાસ યુએસએ ઇન્વેસ્ટ કરે છે, બરાબર. મોરિશિયસ 16%ની આસપાસ એફડીઆઈ કરે છે. નેધરલેન્ડ, જેટલું પણ એફડીઆઈ ભારતમાં આવે છે એમાંથી 7.86% હિસ્સો નેધરલેન્ડનો છે અને સ્વિટ્ઝરલેન્ડનો 7.31% છે, બરાબર. કયા સેક્ટરમાં સૌથી વધારે એફડીઆઈ આવે છે, કયા સેક્ટરમાં સૌથી વધારે ફોરેન ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરે છે? તો કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં. જેટલું પણ એફડીઆઈ થાય છે એના 24.60% એ આ સેક્ટરમાં થાય છે. જેટલું પણ એફડીઆઈ થાય છે એનું 12.13% એ સેવા ક્ષેત્ર સર્વિસ સેક્ટરમાં થાય છે, બરાબર. 11.89% ઓટોમોબાઈલ ઉદ્યોગમાં થાય છે. 7.72% વેપાર ઉદ્યોગમાં થાય છે અને 5.52% બાંધકામ કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં થાય છે. જેટલું પણ એફડીઆઈ આવે છે એમાંથી કયા સ્ટેટમાં, કયા રાજ્યમાં સૌથી વધારે એફડીઆઈ થાય છે? તો કર્ણાટકમાં 37.55% એફડીઆઈ કર્ણાટકમાં આવે છે. 26.26% એફડીઆઈ મહારાષ્ટ્રમાં. 13.3% એફડીઆઈ દિલ્હીની અંદર આવે છે. પછી તમિલનાડુ અને હરિયાણાનો નંબર આવે છે, બરાબર. તો આ ત્રણે ત્રણ કેટેગરી તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કયા દેશમાં સૌથી વધારે એફડીઆઈ આવે છે, કયા રાજ્યમાં સૌથી વધારે એફડીઆઈ આવે છે, કયા સેક્ટરની અંદર સૌથી વધારે એફડીઆઈ આવે છે. દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થાએ આ રિપોર્ટ લોન્ચ કર્યો છે, બરાબર. ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બે માર્ગો છે. એક તો સ્વચાલિત માર્ગ, મતલબ ઓટોમેટિક રૂટ, અને સરકારી માર્ગ, કે જ્યારે કોઈપણ ફોરેન ઇન્વેસ્ટર એ નોન ક્રિટિકલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતું હોય તો તેને સરકારની પરવાનગી લેવાની જરૂર નથી, બરાબર ને? તે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ કે નોર્મલી ગૃહ મંત્રાલયની પરવાનગી લેવાની હોય છે, પણ તેની પરવાનગી લેવાની જરૂર નથી, રાઈટ? કે જે નોન ક્રિટિકલ સેક્ટર છે તેમાં તે ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે, પણ જે ક્રિટિકલ સેક્ટર છે, બરાબર ને, તેમાં તેને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ગૃહ મંત્રાલયની પરવાનગી લેવી જરૂરી છે, બરાબર ને? તો તે સરકારી માર્ગથી જ જઈ શકે. ક્રિટિકલ સેક્ટરમાં અગર ડિફેન્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, સ્પેસ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેને સરકારી માર્ગથી જ જવું પડે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ગિફ્ટ સિટી અને બુલિયન એક્સચેન્જ. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, હમણાં રિસેન્ટલી પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું. ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, IIBX, બરાબર ને? ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું હમણાં ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટીની અંદર. ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી, જે ભારતનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર છે ભારતનું સૌથી પહેલું ફાઇનાન્સ સર્વિસ સેન્ટર કયું છે? ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી, જે ગાંધીનગરમાં આવેલું છે. એ જગ્યાએ હમણાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું છે. હવે તમે સ્ટોક એક્સચેન્જનું નામ સાંભળેલું હશે. સ્ટોક એક્સચેન્જમાં શું થાય? શેર્સનું ટ્રેડિંગ કરવામાં આવે, રાઈટ? એવી રીતના બુલિયન એક્સચેન્જની અંદર સોના, ચાંદી તેમજ કોઈપણ જે પ્રીસિયસ મેટલ હોય એનું ટ્રેડિંગ કરવામાં આવશે. અત્યારે શરૂઆતમાં સોનાનું ટ્રેડિંગ કરવામાં આવશે, કે અત્યાર સુધી શું થતું હતું કે જે ક્વોલિફાઈડ જ્વેલર્સ છે એ સોનાને ઇમ્પોર્ટ, આપણે ભારતમાં 80% કરતાં પણ વધારે સોનાનું ઇમ્પોર્ટ કરાવીએ છીએ, રાઈટ? તો સોનાનું ઇમ્પોર્ટ છે ને અત્યાર સુધી એ અનરેગ્યુલેટેડ વેમાં થતું હતું, અને હવે આ બુલિયન એક્સચેન્જના આવવાથી ક્વોલિફાઈડ જ્વેલર્સ એ એક રેગ્યુલેટેડ વેમાં સોનાનું ઇમ્પોર્ટ કરાવી શકશે, રાઈટ? હવે ક્વોલિફાઈડ જ્વેલર્સની વાત કરું તો ક્વોલિફાઈડ જ્વેલર્સ કોને કહેવાય? કે જેમનું ટર્નઓવર 25 કરોડ કરતાં વધારે હોય, જેમનું ટર્નઓવર 25 કરોડ કરતાં વધારે હોય અને જેમનો મેઇન બિઝનેસ, મતલબ એમનો 90% કરતાં પણ વધારે આવક એ પ્રીસિયસ મેટલમાંથી આવતી હોય, પ્રીસિયસ મેટલના બિઝનેસમાંથી આવતી હોય, તો તેવા જ્વેલર્સને કહેવાય ક્વોલિફાઈડ જ્વેલર્સ. તો ક્વોલિફાઈડ જ્વેલર્સ એ આ બુલિયન એક્સચેન્જ ઉપર રજિસ્ટર કરીને એ સોનાની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરાવી શકશે, બરાબર ને? તો આ એકચ્યુઅલી આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જને ઇશ્યુ કરવાનો, લોન્ચ કરવાનો મેઇન ઉદ્દેશ્ય એ છે
કે જે સોના ચાંદીની અંદર જે સ્મગલિંગ થાય છે, કારણ કે અત્યાર સુધી એક અનરેગ્યુલેટેડ વેની અંદર સોના ચાંદીનું ઇમ્પોર્ટ થતું હતું, રાઈટ? તો એ હવે જો એક રેગ્યુલર વેમાં જો સોના ચાંદીનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ ન થાય તો પ્રોબ્લેમ શું થાય ફ્રેન્ડ્સ? કે ફોર એક્ઝામ્પલ કે આ ક્વોલિફાઈડ જ્વેલર્સ અત્યાર સુધી એ સોનાને ઇમ્પોર્ટ કરાવતા હતા, રાઈટ? તો એ કઈ જગ્યાથી ઇમ્પોર્ટ કરાવે છે તે જ ખબર ના હોય. હવે ફોર એક્ઝામ્પલ એવી જગ્યાથી ઇમ્પોર્ટ કરાવતા હોય કે જે એક આતંકવાદી સંગઠન દ્વારા એ સંસ્થા ચલાવાતી હોય, કે જેનો મેઇન ઉદ્દેશ્ય કે પોતે જે સોનું ચાંદી જે ચોરેલું છે, સ્મગલિંગ કરેલું છે, તેને વેચવાનું હોય અને એ જગ્યાથી પછી આપણે ઇમ્પોર્ટ કરાવતા હોય, રાઈટ? તો એમાં શું થાય કે આ સ્મગલિંગને આપણે વધારે પ્રોત્સાહન આપીએ છીએ, તેમજ બધી વસ્તુને અહીંયા રેગ્યુલેટ કરવા માટે આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ બનાવવામાં આવેલું છે. હવે આ એક્સચેન્જની ઉપર શું થશે કે રજિસ્ટર્ડ લોકો, મતલબ અહીંયા ક્વોલિફાઈડ જ્વેલર્સ જેવી રીતના આપણા બુલિયન એક્સચેન્જની ઉપર ક્વોલિફાઈડ જ્વેલર્સ રજિસ્ટર કરશે, એવી રીતના આપણે આ બુલિયન એક્સચેન્જ ઉપરથી બીજા કોઈ બુલિયન એક્સચેન્જ ઉપરથી સોનું મંગાવીશું ને, મતલબ બીજા કોઈ બુલિયન એક્સચેન્જની ઉપર પણ જે લોકો સોનું એક્સપોર્ટ કરશે એ પણ રજિસ્ટર્ડ લોકો હશે. મતલબ રજિસ્ટર્ડ લોકોની આસપાસ એ લોકોની વચ્ચે જ લેણદેણ થશે, જેથી કરીને સ્મગલિંગનો કેસ એકદમ નહિવત થઈ જશે, રાઈટ? ઓકે. અને આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ખૂબ જ ઇઝી બની જશે, રાઈટ? કારણ કે બીજી વસ્તુ કે જે ક્વોલિફાઈડ જ્વેલર્સ છે તેને જેવી રીતે આપણે શેરબજારમાં કેવી રીતના અમુક શેર્સના પ્રાઇસ ઘટે વધે, બરાબર ને, તે એકદમ ડિસ્પ્લે થાય છે. એવી રીતના અહીંયા પણ કે કઈ જગ્યાએથી સોનાનું ઇમ્પોર્ટ કરાવીશું તો તે એ લોકોને સસ્તું પડશે, કઈ જગ્યાએથી આપણે ઇમ્પોર્ટ કરીશું તો એ લોકોને મોંઘું પડશે, કઈ જગ્યાએ અગર ફોર એક્ઝામ્પલ આપણે એક્સપોર્ટ કરવું છે તો કઈ જગ્યાએ આપણે સારા પૈસા મળી શકશે, એ દરેક વસ્તુ આ તમને એક્સચેન્જ ઉપર એ ક્વોલિફાઈડ જ્વેલર્સને મળી જાય, રાઈટ? એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન મળી જાય, રાઈટ? ઓકે. આ ઉપરાંત આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની સાથે સાથે ગિફ્ટ સિટીની અંદર દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી પણ બનાવવામાં આવી રહ્યું છે, કે જે ઇમ્પોર્ટ કરેલું જે સોનું હશે એ આ જગ્યાએ સ્ટોર થશે, રાઈટ? દુનિયાનું સૌથી મોટું ગોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની હેઠળ ગિફ્ટ સિટીની અંદરમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે, બરાબર ને? હવે ફ્રેન્ડ્સ, કે આ જે ગિફ્ટ સિટી છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર, એ ગિફ્ટ સિટીની અંદર દરેક સર્વિસ સેન્ટર કે જે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે એને પોતાની બ્રાન્ચ અથવા સબસિડિયરી ઓપન કરવાની રહે. તો અહીંયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની અંદર જે પણ ક્વોલિફાઈડ જ્વેલર્સ એ પોતાનો બિઝનેસ કરવા માગે છે તેને પોતાની બ્રાન્ચ અથવા સબસિડિયરી એ આ ગિફ્ટ સિટીની અંદર એસ્ટાબ્લિશ કરવાની રહેશે, કે જે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું દરેક મોનિટરિંગ કરશે, બરાબર ને? ઓકે. તો અહીંયા તમને આઈ થિંક આ બુલિયન એક્સચેન્જ વિશે ખબર પડી જશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કોડ સેક્ટરના આઉટપુટ વિશે. રિસેન્ટલી આ સમાચારમાં શા માટે છે કે ભારતમાં જે 8 કોડ સેક્ટર છે એની ઉત્પાદન વૃદ્ધિ એ જૂન 2022માં 12.7% થઈ હતી. અગર હું કમ્પેર કરું જૂન 2021થી તો જૂન 2022માં આ 8 કોડ સેક્ટરની જે ઉત્પાદન વૃદ્ધિ છે ને એ 12.7% થઈ હતી. હવે સૌથી પહેલાં તો આપણે કોડ સેક્ટર વિશે જોઈએ અને એના પહેલાં પણ આપણે એક ઇન્ડેક્સ વિશે જોવાનું છે કે ભારતમાં કોઈપણ ક્ષેત્રનું પ્રોડક્શનની અંદર કેટલી વૃદ્ધિ થઈ છે તેનું ઇવોલ્યુશન કરવા માટે, તેનું આકલન કરવા માટે એક ઇન્ડેક્સનો યુઝ કરવામાં આવે છે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આ એક ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની અંદર ટોટલ 409 ગ્રુપ ઓફ ધ પ્રોડક્ટ્સનો સર્વે કરવામાં આવે છે. એ 409 ગ્રુપ ઓફ ધ પ્રોડક્ટ્સનું પ્રોડક્શન પર્ટિક્યુલર ટાઈમ પિરિયડમાં કેટલું વધ્યું કેટલું ઘટ્યું એ દરેક વસ્તુનું આકલન આ ઇન્ડેક્સ કરશે. અને આ 409 ગ્રુપ ઓફ ધ પ્રોડક્ટ્સમાંથી 8 ગ્રુપ ઓફ ધ પ્રોડક્ટ્સ જે ઇન્ડિયાની જીડીપીની અંદર 40.27% કન્ટ્રીબ્યુશન કરે છે એ 8 ગ્રુપ ઓફ ધ પ્રોડક્ટ્સને કોર સેક્ટર કહેવામાં આવે છે. અને એ 8 ગ્રુપ ઓફ ધ પ્રોડક્ટ્સને હું જો એમની વેટેજના ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવું તો સૌથી વધારે વેટેજ છે રિફાઇનરી પ્રોડક્ટ્સનું, બીજા નંબર પર વીજળી ઇલેક્ટ્રિસિટી, ત્રીજા નંબર પર સ્ટીલ, ચોથા નંબર પર કોલસો, પાંચમા નંબર પર ક્રૂડ ઓઇલ, છઠ્ઠા નંબર પર નેચરલ ગેસ, સાતમા નંબર પર સિમેન્ટ અને આઠમા નંબર પર ખાતર. આ 8 કોર સેક્ટર છે ટોટલ 409 ગ્રુપ ઓફ પ્રોડક્ટ્સમાંથી કે જેનું પ્રોડક્શનનું સર્વે આઈઆઈપી દ્વારા કરવામાં આવે છે. અને આ 8 કોર સેક્ટરનું કન્ટ્રીબ્યુશન જીડીપીમાં કેટલું છે? 40.27%, બરાબર ને? તો આ 8 કોર સેક્ટરનું પ્રોડક્શન એ 12.7% જૂન 2022માં વધ્યું છે કમ્પેર કરીએ જૂન 2021ની સરખામણીમાં. તો આ રિસન્ટ ન્યૂઝમાં છે. તો તમને ખબર પડી ફ્રેન્ડ્સ કે આઈઆઈપી શું છે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. તમે જ્યારે પણ કોઈ પ્રોડક્શનનો ડેટા
કોઈ પણ જગ્યાએ વાંચશો ને ત્યાં તમારે આ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન તમને જોવા મળશે, કારણ કે આ એકમાત્ર ઇન્ડેક્સ છે જે પ્રોડક્શનનો ડેટા લોન્ચ કરે છે, બરાબર ને? ઓકે, એવી રીતના એક બીજો પણ ઇન્ડેક્સ છે કે જે ઇન્ફ્લેશનનું મેઝર કરે છે, ઇન્ફ્લેશન ફુગાવો. તમને ખબર હોય તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI એ ઇન્ફ્લેશનનું મેઝરમેન્ટ કરે છે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI એ હોલસેલ પ્રાઇસ હોલસેલર્સને તેમના લાસ્ટની સરખામણીમાં કેટલું પ્રાઇસ વધારે આપવું પડે છે પર્ટિક્યુલર પ્રોડક્ટને પરચેસ કરવા માટે તે મેઝર કરે છે, રાઈટ? તો આ બધા ઇન્ડેક્સ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે કે કન્ઝ્યુમરને લાસ્ટની સરખામણીમાં આ વર્ષે કેટલું વધારે કોઈ પ્રોડક્ટને પરચેસ કરવા માટે પૈસા આપવા પડે છે એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, જે મોંઘવારીને માપવા માટે યુઝ થાય છે, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝને ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ગૂગલ સ્ટ્રીટ વ્યૂ નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી, રાઈટ? હવે આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ગૂગલ સ્ટ્રીટ વ્યૂને નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી 2021ની અંડર હમણાં લોન્ચ કરવામાં આવેલી છે. દેખો ફ્રેન્ડ્સ, ગૂગલ સ્ટ્રીટ વ્યૂ શું છે કે ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું એક ફીચર છે, જે રીતના ગૂગલ મેપ્સ છે અત્યારે, જે રીતના ગૂગલ અર્થ છે, એવી રીતના એનું એડવાન્સ વર્ઝન છે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ. ગૂગલ સ્ટ્રીટ વ્યૂની અંદર શું કરવામાં આવે છે ફ્રેન્ડ્સ કે ગૂગલ દ્વારા એક કાર ચલાવવામાં આવે છે અને એ કારની ઉપર એક કેમેરો માઉન્ટ કરવામાં આવે છે, અને આ ચાલતી કારના માધ્યમથી ગૂગલ એ આખા સ્ટ્રીટના, એક પર્ટિક્યુલર સ્ટ્રીટના કન્ટિન્યુઅસલી ફોટો કેપ્ચર કરે છે, અને આ ફોટોસને કમ્બાઈન કરીને તે ગૂગલ સ્ટ્રીટ વ્યૂની ઉપર અપલોડ કરે છે. તો એનાથી ફાયદો શું થાય છે કે એક આખા સ્ટ્રીટનું વ્યૂ જે જેમ તમે ત્યાં ઊભા હોય તેવું જ લાગે, રાઈટ? સ્ટ્રીટની આસપાસ જેટલા પણ જેટલી પણ દુકાનો, જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ, જેટલું પણ ત્યાંની લોકાલિટી, એ દરેક વસ્તુ તમે આ સ્ટ્રીટ વ્યૂની ઉપરથી નિહાળી શકો, રાઈટ? મતલબ તમે ત્યાં ઊભા હોય તેવું જ લાગે, રાઈટ? તો આ ગૂગલ સ્ટ્રીટ વ્યૂનો ફીચર ગૂગલ 2007ની અંદર લોન્ચ કરેલું હતું, પણ ઇન્ડિયાની અંદર 2022ની અંદર ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહ્યું છે 15 વર્ષ પછી. કઈ પોલિસીના કારણે? નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી 2021ના કારણે. હવે આ નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી શું છે, એ શાના માટે લોન્ચ કરવામાં આવી એની વાત કરું, તો જેવી રીતે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ એ ગૂગલે 2007માં લોન્ચ કરેલું હતું ને ફ્રેન્ડ્સ, તો ગૂગલ 2011માં એ તેને આ ફીચરને લઈને એ ભારતમાં આવેલું હતું. તે બેંગ્લોરની અંદર ગૂગલ સ્ટ્રીટ વ્યૂ લોન્ચ કરવા માગતું હતું, પણ એ વખતે ભારતે ન પાડી હતી. કેમ? કારણ કે ભારતનું કન્સર્ન એ હતું એ વખતે કે કોઈપણ ફોરેન કંપની એ આપણા પર્સનલ ડેટાનો ફોટો કેપ્ચર કરીને પોતાની એપ્લિકેશન ઉપર અપલોડ ન કરી શકે, રાઈટ? તો એ કન્સર્નના કારણે ભારતે ગૂગલને ન પાડી હતી કે ભાઈ અમે તમને આ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ અમારા ઇન્ડિયાની અંદર નહીં કરવા દઈએ, ઇમ્પ્લિમેન્ટ નહીં કરવા દઈએ. પણ આ ગૂગલ સ્ટ્રીટ વ્યૂને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે ભારતે નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી એ લાસ્ટ ઇયર લોન્ચ કરેલી છે. હવે આ પોલિસીનો મુખ્ય હેતુ શું છે, એ શું કરે છે, એના વિશે વાત કરીએ. તો અહીંયા જે રીતના ફ્રેન્ડ્સ ગૂગલ સ્ટ્રીટ વ્યૂની અંદર ગૂગલની દ્વારા કાર ચલાવવામાં આવતી હતી અને એની ઉપર કેમેરા માઉન્ટ કરવામાં આવતો હતો અને ફોટા એના દ્વારા કેપ્ચર કરવામાં આવતા હતા, એવી રીતના આ નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી 2021ની હેઠળ જે આ કાર છે ને, જે કાર જેની પર કેમેરા માઉન્ટ કરીને ફોટા કેપ્ચર કરવામાં આવે છે, એ કાર કોણ ચલાવશે? એ ભારતની કોઈ ડોમેસ્ટિક કંપની ચલાવશે, કોઈ પ્રાદેશિક કંપની ચલાવશે, એ ફોટા કેપ્ચર કરશે અને એમાંથી અમુક ફોટા સિલેક્ટ કરીને ગૂગલને લીઝ ઉપર આપવામાં આવશે, ભાડા ઉપર આપવામાં આવશે, અને પછી તે જ ફોટા ગૂગલ એ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ઉપર અપલોડ કરી શકશે. તો મતલબ જે ભારતનો કન્સર્ન હતો કે કોઈ ફોરેન કંપનીને અમે અમારો ડેટા પ્રોવાઈડ નહીં કરવા દઈએ, તો એ કન્સર્ન અહીંયા દૂર કરવામાં આવેલો છે કે જે અહીંયા આ પોલિસીની હેઠળમાં ડોમેસ્ટિક કંપની, જે પ્રાદેશિક કંપની છે, એને લાઇસન્સ મળી શકશે કે તે સ્ટ્રીટ વ્યૂના ફોટા પડીને અને એમાંથી અમુક ફોટા સિલેક્ટેડ ફોટા તે ફોરેન કંપનીને લાઇસન્સ પર આપી શકે છે અને લીઝ ઉપર આપી શકે છે અને તે પછી પોતાની એપ્લિકેશન ઉપર અપલોડ કરી શકે છે. તો આ નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી 2021ના આવ્યા પછી આ વસ્તુ શક્ય બની, ગૂગલ સ્ટ્રીટ વ્યૂ, બરાબર? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે, બરાબર? બીજી વસ્તુ કે નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી 2021ની હેઠળ એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે જે ડિફેન્સની પ્રોપર્ટી છે, જે ડિફેન્સ પ્રોપર્ટીઝ છે, જે ગવર્મેન્ટ પ્રિમાઇસીસ છે, તે જગ્યાએ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ શકે, બરાબર ને? તો તે જગ્યાએ મતલબ જે સેન્સિટિવ સેક્ટર છે તે જગ્યાએ આ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ઇમ્પ્લિમેન્ટ નહીં થઈ શકે. ઓકે, કારણ કે ઘણા ઓસ્ટ્રેલિયા જે જગ્યાએ આ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે તેમાં સિક્યુરિટી પર્પઝથી ઘણા બધા એવા કેસ સામે આવેલા છે કે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કારણે સિક્યુરિટી બ્રીચ થઈ હોય. તો પહેલેથી જ નેશનલ જીઓ સ્પેશિયલ પોલિસી 2021ની હેઠળ ભારતે કહી દીધું છે કે ભાઈ ડિફેન્સની પ્રોપર્ટીઝ તેમજ જે ગવર્મેન્ટ પ્રિમાઇસીસ છે ત્યાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ અપલોડ નહીં થાય. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ ઇલેક્શન બોન્ડ વિશે, કે તાજેતરમાં SBI એક ડેટા શેર કર્યો છે કે જે જણાવે છે કે ઇલેક્શન બોન્ડ અથવા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને 10,000 કરોડ સુધીનું ભંડોળ
એકત્રિત થઈ ચૂક્યું છે. હવે ફ્રેન્ડ્સ, આ ઇલેક્ટોરલ બોન્ડ શું છે એના વિશે વાત કરીએ. ઇલેક્ટોરલ બોન્ડ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઈ શરૂ કરવામાં આવી હતી. આ ઇલેક્ટોરલ બોન્ડ એ કોણ ઇસ્યુ કરે છે? તમે બોન્ડ વિશે તો નામ સાંભળી જ હશે. બોન્ડ એટલે શું? કે સરકારને જ્યારે એક વર્ષ કરતાં વધારે પૈસાની જરૂર પડે ત્યારે તે બોન્ડ ઇસ્યુ કરે છે અને એમાં આપણા જેવી જનરલ પબ્લિક તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને એની સામે આપણને વળતર મળે. પણ આ ઇલેક્ટોરલ બોન્ડની અંદર આપણને વળતર નહીં મળે, કારણ કે અહીંયા આપણે ઇન્વેસ્ટ નથી કરી રહ્યા, અહીંયા આપણે ડોનેટ કરી રહ્યા છે. રાઈટ, ડોનેટ કરી રહ્યા છે. ડોનેટ કોને કરી રહ્યા છે? તો પોલિટિકલ પાર્ટીઝને. પોલિટિકલ પાર્ટીઝને આપણે ડોનેટ કરી રહ્યા છે. અને કેવી પોલિટિકલ પાર્ટીઝને આપણે ડોનેટ કરી રહ્યા છે? કે જે પોલિટિકલ પાર્ટીઝ એ પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ, બેજસ 1951માં રજિસ્ટર્ડ હોય, તેમજ લાસ્ટ ઇલેક્શનની અંદર તેમણે 1% કરતાં વધારે વોટ મળ્યો હોય તેવી પોલિટિકલ પાર્ટીઝને જ આ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા તમે ડોનેટ કરી શકો. મતલબ કોઈ નવી પાર્ટીને તમે ડોનેટ ના કરી શકો. રાઈટ, કે પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951માં જે રજિસ્ટર્ડ હોય જે પોલિટિકલ પાર્ટી અને જેને લાસ્ટ ઇલેક્શનમાં 1% કરતાં વધારે વોટ મળ્યો હોય તેવી પોલિટિકલ પાર્ટીને તમે આ ઇલેક્શન ઇલેક્ટોરલ બોન્ડના મારફતે તમે ડોનેશન આપી શકો. રાઈટ, હવે આ ઇલેક્ટોરલ બોન્ડની વાત કરું તો એ કેવી રીતના આ તમે ડોનેટ કરી શકો એની વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો ઇલેક્ટોરલ બોન્ડ છે ને એ SBI દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. SBI દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે ક્યારે? કે દરેક ક્વાર્ટરના શરૂઆતના 10 દિવસની અંદર. ફોર એક્ઝામ્પલ, જાન્યુઆરીની 1-10 તારીખની અંદર, બરાબર. પછી આવશે એપ્રિલની 1-10 તારીખની અંદર, પછી જુલાઈની 1-10 તારીખની અંદર અને ઓક્ટોબરની 1-10 તારીખની અંદર. તો આ દરેક ક્વાર્ટરના શરૂઆતની 1-10 તારીખની અંદર ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યુ કરવામાં આવે છે કે જેમાં કોઈ પણ વ્યક્તિને જો ઇલેક્ટોરલ બોન્ડ પરચેસ કરવો હોય તો તે આ 10 તારીખની અંદર તે પરચેસ કરી શકે. હવે ઇલેક્ટોરલ બોન્ડ પરચેસ કરવા માટે દરેક ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન છે જેને પોલિટિકલ પાર્ટીને ડોનેટ કરવું છે આ ઇલેક્ટોરલ બોન્ડના મારફતે, તે શું કરશે? સૌથી પહેલાં તો પોતાનું SBIમાં એકાઉન્ટ ખોલાવશે. અને ફોર એક્ઝામ્પલ, SBIમાં એને એકાઉન્ટ ખોલાવ્યું અને તે SBIની અંદર કેટલા રૂપિયા ડિપોઝિટ કરી શકે? તો 1000, 10000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ, આટલા પૈસાના મલ્ટિપલમાં. ફોર એક્ઝામ્પલ, એને 15,550 રૂપિયા ડોનેટ કરવા તો તે નહીં કરી શકે, કારણ કે તે કોઈના મલ્ટિપલમાં નથી આવતું. 23,000 રૂપિયા ડોનેટ કરવા તો તે કરી શકે, કારણ કે 10,000ના મલ્ટિપલમાં આવે છે. રાઈટ, તો આટલા ચલણોના મલ્ટિપલમાં તે એ પૈસા SBIના એકાઉન્ટમાં જમા કરાવી શકશે. ફોર એક્ઝામ્પલ, તે 20,000 રૂપિયા જમા કરાવી રહ્યો છે, કારણ કે તેને 20,000 રૂપિયા ડોનેટ કરવા છે. તો તે SBIના પોતાના એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવશે? 20,000 રૂપિયા. તો SBI તેના 20,000ના બદલામાં એક બોન્ડ ઇસ્યુ કરીને આપશે, ઇલેક્ટોરલ બોન્ડ. હવે જ્યારે આ 20,000 રૂપિયા જમા કરાવી રહ્યો છે ત્યારે SBI તેની પાસેથી બધી ડિટેલ લેશે, પણ આ બોન્ડની ઉપર માત્ર એટલું લખેલું હશે કે આ 20,000 રૂપિયાનો બોન્ડ છે, તે કોના દ્વારા આ પૈસા આપવામાં આવે છે, કઈ પોલિટિકલ પાર્ટીને આપવામાં આવે છે, કંઈ પણ વસ્તુ તેની ઉપર લખવામાં આવશે નહીં. ખાલી માત્ર 20,000નો બોન્ડ છે તેની જ વસ્તુ લખવામાં આવશે. હવે ઇલેક્ટોરલ બોન્ડ 20,000નો લઈને આ પર્સન એ પોલિટિકલ પાર્ટી પાસે જશે. એવું જરૂરી નથી કે આ પર્સન જ જઈ શકે, થર્ડ પાર્ટી પણ જઈ શકે. રાઈટ, તો પોલિટિકલ પાર્ટીને ડોનેટ કરવા માટે આ પર્સન જશે આ ઇલેક્ટોરલ બોન્ડને લઈને. હવે આ પોલિટિકલ પાર્ટી એ ઇલેક્ટોરલ બોન્ડને કેટલા દિવસમાં કેશમાં કન્વર્ટ કરી શકે? તો જ્યારે SBI જે દિવસે આ બોન્ડને ઇસ્યુ કર્યો એના 15 દિવસની અંદર આ પોલિટિકલ પાર્ટી એ બોન્ડનું કેશમાં કન્વર્ટ કરાવી દેવું પડે. જો 15 દિવસની અંદર નહીં કરાવે તો આ બોન્ડના પૈસા ના તો આ પર્સન વાપરી શકે, ના તો આ પોલિટિકલ પાર્ટી વાપરી શકે. એ બોન્ડના પૈસા RBI પાસે જતા રહેશે. તો આખું ઇલેક્ટોરલ બોન્ડનું મિકેનિઝમ છે. અને આ મિકેનિઝમ દ્વારા પોલિટિકલ પાર્ટીઝે 2018થી લઈને 2022 સુધીમાં 10,000 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરી દીધું છે, એવું આ SBI દ્વારા ડેટા જાહેર કરવામાં આવેલો છે. ઓકે, તો આઈ થિંક તમને આ ચૂંટણી બોન્ડ વિશે ખબર પડી હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.